समाचारमां आगळ वात करीए। सूरतमांथी 75 लाख रोकड़ा झड़पावानो समग्र मामलो। एआईसीसीना सचिव बीएम संदीपना नवा सीसीटीवी फूटेज हवे सामे आव्या छे। पोलीस साथे झपाझपी करता नजरे पड़ी रह्या छे बीएम संदीप। झपाझपी बाद बीएम संदीप फरार थया हता। 75 लाख साथे कार झड़पाया बाद बीएम संदीप फरार थया छे। सीसीटीवी फूटेज ने लईने कांग्रेस प्रवक्ता नैशत देसाईनी प्रतिक्रिया सामे आवी छे। सीसीटीवी में बीएम संदीप नो चेहरो स्पष्ट देखातो नथी। आ बीएम संदीप ने टार्गेट करवानुं षड्यंत्र रचवामां आव्युं छे। कोईनुं आधार कार्ड मळवाथी आपणे तेने दोषित कही शकीए नहीं। गाड़ीमांथी रूपिया 75 लाख रूपिया मळ्या छे ते कोईए गण्या नथी। आ प्रकारेनुं निवेदन आपवामां आव्युं छे। इन्कमटेक्स विभागे पण कोंग्रेसने नोटिस नथी पाठवी। उदय गुर्जर मामले नैशत देसाईनुं निवेदन आप्युं छे। कोई कार्थी कोईना नामनो पुरावो मळता ते दोषित साबित नथी थतुं। समग्र मामले हजु पण तपास चाली रही छे। नोटिस मळशे तो कोंग्रेस जवाब आपशे। पहली बात ये कि संदीप भाई नो चेहरो स्पष्ट थतो नथी। बीजी बात के जे जग्या उपर एमने बतावामां आवी रह्या छे ए जग्या भी क्लियर थती नथी कि आ पोलीस छे के गाड़ी छे कई जग्या छे। એટલે આ એક પ્રકારનું ટાર્ગેટ કરવાનું બનાવટી કાવતરું છે, બીજું આ કંઈ છે નહીં। પહેલાં પોલીસને એફઆઈઆર કરવા દો, ઇન્કમ ટેક્સ કમિશનર અને ઇલેક્શન કમિશનરને એફઆઈઆર કરવા દો, ત્યાર પછી હાઈકમાન્ડ એનો જવાબ આપશે કાયદેસર। આપણે અત્યારે જ મનધડક આરોપ બનાવીને ફુગ્ગા લગાવીને આપણે અત્યારે ચુકાદાઓ આપી રહ્યા છે। ભાજપ એવો ચુકાદો આપે છે કોંગ્રેસને ગુનેગાર સરવાનો, તો શું પોલીસ તંત્ર બી એ જ કરી રહ્યું છે? આપણે બી એવું કરવું છે? મીડિયાને આપણે બી પહેલાં આવવા તો દો, હકીકત માહિતી તો આવવા દો, ત્યાર પછી આપણે એની પર ચોક્કસ વાત કરીશું। નહીં, એમાં એવું છે કે ઉદય ગુર્જરજીને ડિટેન કરાયેલા, અત્યારે તો ઉદય ગુર્જરજી છે એની જેલમાં, ઉદય ગુર્જરજી પર કોઈ એફઆઈઆરની કોપી નથી। બીજું કે ઉદય ગુર્જરજી ચોક્કસ રાજસ્થાન યુવક કોંગ્રેસના આગેવાન છે અને એઓ સુરતમાં ઘણી એમણે હમણાં મુલાકાતો લીધી છે, એ હકીકત છે। પણ એનો અર્થ એવો નથી કે આપણે અત્યારે એમને ટાર્ગેટ કરીએ। એમને પોલીસે ડિટેન કર્યા હતા, પણ અત્યારે એ પોલીસના એફઆઈઆર છે નહીં કે કોઈ એવા કબજામાં નથી એવું। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, જે સમગ્ર મામલો હતો, સુરતમાંથી 75 લાખ રોકડા ઝડપાયા અને ત્યારબાદ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, બીએમ સંદીપ તેમાં દેખાઈ રહ્યા છે ને હવે કોંગ્રેસ પ્રવક્તાનું પણ નિવેદન સામે આવ્યું છે જે ભાજપ વિરોધી ષડયંત્ર ગણાવી રહ્યા છે। જે 75 લાખ રૂપિયા સુરતમાંથી ઝડપાયા હતા અને સ્ટેટિક સર્વેલન્સ ટીમે ઝડપી પડ્યા હતા, એ મામલે હવે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। ખાસ કરીને આજે બીએમ સંદીપ હોવાનું મનાતા બે સીસીટીવી સામે આવ્યા છે। સવારે એક સીસીટીવી આવ્યા હતા, તેમાં બીએમ સંદીપ દોડતા હોય તેવું દેખાય રહ્યું છે અને આજે બપોરના જે બીજા સીસીટીવી સામે આવ્યા છે તેમાં બીએમ સંદીપ હોવાનું મનાય છે અને તે જો બીએમ સંદીપ હોય તો તે પોલીસ સાથે ઝપાઝપી કરી રહ્યા છે અને પોલીસના હાથમાંથી છટકીને તેઓ નાસી રહ્યા હોય તે રીતના સીસીટીવી સામે આવ્યા છે। એક તરફ કોંગ્રેસ આ સમગ્ર મામલે માં પોતાનો હાથ હોવાનું અથવા તો બીએમ સંદીપ હોવાની વાતનો ઇન્કાર કરી રહી છે, બીજી તરફ ઈડી વિભાગે સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે। ખાસ કરીને જે આંગળિયા પેઢીમાં આ પૈસા આવ્યા હતા એ આંગળિયા પેઢીના વ્યવહારોની ચકાસણી થઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। તેની સાથે સાથે જે બે વ્યક્તિ ઉદયરાજ અને ફૈઝ નામના બે વ્યક્તિને ડિટેન કરાયા છે તેમની પણ ઝીણવટભરી પૂછપરછ થઈ રહી છે। સાથે સાથે જે ઇનોવા કાર ઝડપાઈ હતી એ ઇનોવા કારમાંથી બીએમ સંદીપનું પાર્કિંગ નો વીવીઆઈપી પાર્કિંગ પાસ મળવાની સાથે સાથે તેમનું આધાર કાર્ડ પણ મળી આવ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમમાં કંઈક ને કંઈક કોંગ્રેસની સીધી સંડોવણી હોય અથવા તો બીએમ સંદીપની સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ આ સમગ્ર બાબતે ડિનાય કરી રહી છે, ઇન્કાર કરી રહ્યા છે અને વધુ વિગતો સામે આવે અથવા તો કાયદેસર પોલીસ દ્વારા કે ચૂંટણી પંચ દ્વારા જો કોઈ એફઆઈઆર કરવામાં આવે ત્યારબાદ જ સાચી હકીકતો સામે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। જી બિલકુલ, શૈલેષ જાણકારી બદલ આભાર।
तो द्वारका में